નફો નુકસાન રહેતા ભાગીદારો છે આપણા. હવે એમાં આઈ નિવૃત્ત થાય છે, આઈ નો નફાનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે. એટલે આઈ નિવૃત્ત થાય છે, આ વ્યક્તિ નિવૃત્ત થાય છે, આનો ભાગ છે તો 5 6 8 9 10 બે દશાંશ ભાગ થાય ને એનો. આ બે દશાંશ ભાગ આપણે ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં વહેંચી લેશે, ઈ અને એમ વહેંચી લેશે 2:3 ના પ્રમાણમાં. એટલે 2 અને 3 5 2/5 અને 3/5, એટલે અહીંયા ઈ નો લાભ મળશે અને અહીંયા એમ નો લાભ મળશે. તેના જો કેવી રીતે ગણતરી થાય, તો આ ભાગનો 2/5 ભાગ, તો આ ભાઈ ભાગનો ગુણાકાર, તો 2 દશાંશ × 2/5 કેટલા થશે? 4/50 ભાગ. આ ઈ નો લાભ થયો અને અહીંયા 2 દશાંશ × 3/5 એટલે 6/50 આ એમ નો લાભ. એટલે લાભ નું પ્રમાણ તમને મળી ગયું, લાભ નું પ્રમાણ બરાબર ઈ અને એમ 4:6 એટલે 2:3 થાય, આ લાભ નું પ્રમાણ મળી ગયું. હવે છેલ્લા હવાલામાં છે કે આઈ ની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેની કુલ મૂડી 1 લાખ નફા નુકસાન ના નવા પ્રમાણ આપશે. એટલે નવું પ્રમાણ પણ શોધવાનું છે, નવું પ્રમાણ છે નહીં એટલે આપણે નવા પ્રમાણ ની ગણતરી કરી લઈએ બરાબર. એટલે અધવચ્ચે આપણે ક્યાંય વિચારવું ના પડે. તો નવા પ્રમાણ નું સૂત્ર શું છે? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ, લાભ એમાં ઉમેરી જાય. સૌથી પહેલા ઈ, ઈ નું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ કેટલું? તો 5/3 5/10 કહેવાય, આ 3/10 કહેવાય. તો 5/10 જૂનું પ્રમાણ વત્તા લાભ, લાભ કેટલો છે? તો કે 4/50. લસા કેટલો થશે? તો લસા આપણે 50 રાખીએ છીએ, 10 5 50 એટલે 5 5 25, 25 + 4 એટલે 29/50 આવ્યા. અને એમનું નવું પ્રમાણ બરાબર એમનો ભાગ છે 3/10 વત્તા લાભ છે 6/50, ટોટલ આવે 50, 10 5 50 તો 3 5 15, 15 + 6 = 21, 21/50. તો તમારું નવું પ્રમાણ દાખલામાં મળ્યું 29/21 બરાબર. ઈએમઆઈ મૂડી ખાતા બાકી આગળ લાવ્યા, મૂડી 60,000 30,000 ને 50,000, તો 60,000 30,000 અને 50,000 મૂડી ખાતાની જમા બાજુ. ચલો એના પછી અનામત ભંડોળ, અનામત ભંડોળ જૂનું પ્રમાણ છે 5:3:2 એનામાં વહેંચી નાખીએ. અનામત ભંડોળ કેટલા રૂપિયા છે? અનામત ભંડોળ તો 50,000 ને વહેંચો 5:3:2 5 × 3 8 10 10 50,000 / 10 એટલે 5 5 5 25,000, 5 3 15,000 અને 5 2 10,000. ચલો અનામત ભંડોળ. પછી કામદાર નફાભાગ ભંડોળ, કામદાર નફાભાગ ભંડોળ દેવું હોય ભાગીદાર વચ્ચે વહેંચાય નહીં એટલે કામદાર નફાભાગ ભંડોળ કેટલા રૂપિયા છે? કામદાર નફા ભંડોળ દેવું છે માટે વહેંચી ન શકાય, રકમ છે 30,000 રૂપિયા, તો 30,000 રૂપિયા લખી નાખો. ચલો એના પછી લેણદારો 70,000, લેણદારોમાં પણ હવાલો નથી એ પણ દેવું કહેવાય, લખી નાખો લેણદારો 70,000 રૂપિયા. ચાલો એના પછી મકાન 1,20,000 બરાબર, મકાનની કિંમત 110% એટલે મકાન 1,20,000, મકાનની કિંમત 110% ઘટી એટલે 10% વધારો, વધતા વધારો 12,000 એટલે 1,32,000. મકાન નો વધારો એ નફો કેવા? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મકાન ખાતે 12,000 રૂપિયા. ચલો એના પછી યંત્રો 80,000,
यंत्रों ने कीमत 10% घटा दी तो यंत्रों 80,000 एनी कीमत 10% घटा दी माटे घटाड़ो 10% 8,000 रुपया 72,000 यंत्रों नो घटाड़ो पुनः मूल्यांकन खाते ने उधार बाजू नुकसान कहवा यंत्रों खाते 8,000 रुपया। चलो एना पछी स्टॉक 30,000 स्टॉक में कोई हवालो नहीं तो स्टॉक 30,000 चलो एना पछी देवादारो 40,000 रुपया देवादारो पर 10% गालखा जनावत वधारवी 40,000 ना 10% 4,000 रुपया थाय अने एटली वधारवानी छे एटले गालखा जनामत 40,000 छे 10% वधारवी એટલે ધ્યાન આપજો ફરી આ દેવાદારો 40,000 અને ગાલખા જનામત 10% વધારવી એટલે 40,000 10% 4,000 ગાલખા જનામત 2,000 આપેલી હતી બીજી 4,000 વધારી ટોટલ 6,000 રૂપિયા થાય તો 40,000 માંથી 6,000 માઇનસ કરો એટલે અહીંયા આવે 34,000 અને ગાલખા જનામત અહીંયા નવી માઇનસ જૂની ધ્યાન આપજો શબ્દ રચનામાં જો એ ગણતરીમાં ફેલ થયા તો ગણતરી ખોટી પડશે 6,000 નવી 2,000 જૂની એટલે 4,000 રૂપિયા અહીંયા ગાલખા જનામત આવશે 4,000 રૂપિયા ચલો એના પછી રોકડ છે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ₹22,000 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું પ્રીમિયમ 24,000 રૂપિયા ચૂકવેલ છે 30/6/2017 રોજ નું પ્રીમિયમ 24,000 ચૂકવેલ છે આપણી આખર તારીખ 31/3/2017 થી 30/6/2017 કેટલા મહિના થાય તો 31 માર્ચ મહિનો પૂરો થયો એપ્રિલ મે અને જૂન 3 મહિના થાય આ 24,000 માંથી 3 મહિનાનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યો કારણ કે આપણે 31 મહિના તો વર્ષ પૂરું થઈ ગયા અને આપણે 30/6 સુધી રકમ ચૂકવી છે તો 24,000 × 3/12 એટલે 6,000 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવે એની એન્ટ્રી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણો નફો કહેવાય કારણ કે ખર્ચ તમે અગાઉથી ચૂકવ્યા છે એટલે 6,000 રૂપિયા અને બીજી એન્ટ્રી મિલકત બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 6,000 આ ધ્યાન આપજો આ ટોપિક તમારા માટે અત્યારે નવો આવે છે સમજજો દરેક જણ ચલો હવે પાઘડીની ગણતરી બાકી છે ચલો પાઘડીની ગણતરી કરીએ લાભનું પ્રમાણ 2:3 હતું ईएमआई आई निवृत्त થતો તો એટલે ઈ અને એમ વચ્ચે આ લાભનું પ્રમાણ 2:3 હતું પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં તો પાઘડીનું મૂલ્યાંકન 1,00,000 કરવામાં આવ્યું હવે આઈ ના ભાગની પાઘડી પહેલા તો આઈ ના ભાગની પાઘડી બરાબર 1,00,000 ગુણ્યા આઈ નો ભાગ છે 2/10 એક લાખ ના 2/10 એટલે 20,000 રૂપિયા પાઘડી આવે હવે આઈ નિવૃત્ત થાય એના ખાતે જમા બાકી બંને ખાતે ઉધાર તો ઈ ના મૂડી ખાતે ઉધાર એમ ના મૂડી ખાતે ઉધાર તે આઈ ના મૂડી ખાતે જમા આઈ ના મૂડી ખાતે જમા 20,000 રૂપિયા છે 20,000 ને તમારે 2:3 માં વેચવાના છે એટલે 5 5 6 20 4 2 8,000 અને 4 3 12,000 આજે પાઘડીની ગણતરી થશે હવે એની ખતવણી કરીશું આપણે તેની ખતવણી કરીએ ત્યારે ઈના મૂડી ખાતે ઉધાર એમના મૂડી ખાતે ઉધાર તો આઈના મૂડી ખાતે જવા ઈના મૂડી ખાતે ઉધાર તો ઈના મૂડી ખાતાની ઉધાર બાજુ 8,000 રૂપિયા એમના મૂડી ખાતાની ઉધાર બાજુ 12,000 રૂપિયા અને વિરુદ્ધ સાઈડનું નામ આઈના મૂડી ખાતે આઈના મૂડી ખાતાની જમા બાજુ 8,000 રૂપિયા અને 12,000 રૂપિયા અને વિરુદ્ધ સાઈડના નામ ઈના મૂડી ખાતે પહેલું 8,000 માં અને એમના મૂડી ખાતે આજે પાઘડીની ખતવણી થશે હવે બીજું કઈ ખાસ બાકી છે નહીં પેઢીની કુલ મૂડી 1,00,000 રૂપિયા નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે તો કુલ મૂડી 1,00,000 રૂપિયા છે આ કુલ મૂડી 1,00,000 રૂપિયા
नफा नुकसान नु नवु प्रमाण, तो नवु प्रमाण 29:21 हतु आपणु ई अने एम, तो ईनी मूड़ी अने एमनी मूड़ी तमने मळशे केवी रीते जो तो 29 અને 21 50 એટલે 29/50 અને 21/50 તો 100,000 × 29/50 અને 100,000 × 21/50. ચલો ગણતરી કરો, 50 × 19 = 58,000, 29 × 58,000 અને 21 × 42,000, આ બંનેની નવી મૂડી મળી ગઈ. આ નવી મૂડી ભાગીદારોની, ચલો ધ્યાન આપો, ફરીથી હું રિપીટ કરી દઉં છું કે આઈ ની નિવૃત્તિ બાદ ઈ ને એમ ની કુલ મૂડી, નફા નુકસાન ના નવા પ્રમાણ આપવાની કુલ મૂડી આપણી પાસે 100,000 રૂપિયા છે. નફા નુકસાન નું નવું પ્રમાણ છે 29/21, તો ઈ ના ભાગે 29/50 અને 21/50, તો 100,000 × 29/50 કરો, ઈની મૂડી તમને મળે છે 58,000 અને એમની મૂડી મળે છે 42,000. આ ઈની મૂડી છે, એમની મૂડી છે, મૂડી લખી નાખો, ભાગીદાર ની આખર ની મૂડી તમને આપી દીધી છે પહેલેથી, ઈ અને એમ મૂડી લખી જ નાખો અહીંયા, 58,000 અને 42,000, ટોટલ 100,000 રૂપિયા. અહીંથી મૂડી અહીંયા લાવી દો, ભાગીદાર ની આખર ની મૂડી, સોરી બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા, ઈના મૂડી ખાતે 58,000 અને એમના મૂડી ખાતે 42,000. હવે કશું બાકી નથી, ટોટલ કરીએ તો સૌથી પહેલા 8 ને 12 અને 12 ને 14, તો જમા બાજુ નું ટોટલ વધારે છે 18,000 રૂપિયા, કે 18,000 ઉધાર બાજુ લખો પુનઃમૂલ્યાંકન ખાતામાં, 18 માંથી 12 જાય એટલે 6,000 રૂપિયા વધે છે. એ 6,000 રૂપિયા જે તમારી પાસે વધે છે એને આપણે ભાગીદારો વચ્ચે 5:3:2 ના પ્રમાણમાં વહેંચવાને છે. આ નફો કહેવાય, નફો મૂડી ખાતે ઈએમઆઈ વેચીએ ત્રણે વચ્ચે, તો 10 ભાગ થાય એટલે 600 × 6 = 35, 3,000, 6 × 3 = 1,800 અને 6 × 2 = 1,200, ટોટલ 6,000 થાય, એ નફો અહીંયા આવી જાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 3,000, 1,800 અને 1,200. ચલો એના પછી સૌથી પહેલા કોણ નિવૃત્ત થાય છે, આઈ, તો આઈ નું ખાતું બંધ કરીએ, જે નિવૃત્ત થાય ખાતું સૌથી પહેલું બંધ કરવાનું, આઈ નું ખાતું બંધ કરો, તો 50, 60, 70, 80, 81,200 ટોટલ આવે છે, 81,200, એ જે 81,200 ટોટલ તમારી પાસે આવે છે એ ટોટલ માંથી તમારી પાસે કોઈ રકમ વહેતી નથી, કશું લખ્યું નથી, કઈ જ લખ્યું નથી, તો તમારે શું કરવાનું, આ જે પણ રકમ છે તમારે લખવાની લોન ખાતે, અને આ લોન જે છે એ આઈ ની લોન મૂડી દેવા બાદ લખો, આઈ ની લોન ખાતે 81,200, આઈ ની લોન ખાતે, બરાબર, આપણે લખી નાખ, મેં રાઉન્ડ કરી ખ્યાલ આવે એટલા માટે. હવે મૂડી આપેલી છે, હવે તમારે ટોટલ કરવાનું, જે બાજુ ટોટલ વધારે હોય, જે બાજુ ડિફરન્સ આવે તે બાર, અહીંયા 58 ને 8 = 64,000, અહીંયા 58 ને 8 = 66,000 થાય, અહીંયા 60 ને 25 આ બાજુ વધારે છે, તો 60 ને 70 ને 80 ને 85 ને 3 88,000 ટોટલ છે, 88 છે, આમાં 42,000 આઈ થિંક આ બાજુ ઉધાર બાજુ નું વધારે, 45,000 / 42 આ બાજુ વધારે છે, તો 2 ને 2 = 4, 4 ને 1 = 5, આ 54,000 રૂપિયા. તો જો ઈ નું જમા બાજુ ટોટલ 88,000 વધારે છે, લખો અહીં 88,000, અને એમ નું ઉધાર બાજુ ટોટલ 54,000 વધારે છે, લખો જમા બાજુ 54,000. હવે ડિફરન્સ શોધવાનો છે, તો આપણી પાસે જે 88,000 ટોટલ છે એમાંથી આ રકમ માઇનસ કરીએ 58 ને 8, તો 66,000 આમાંથી માઇનસ થાય, તો 22,000 રૂપિયા ડિફરન્સ વધે. પણ ધ્યાન આપજો, જે ડિફરન્સ વધે તે ઉપર લખવાનું છે, અને ત્યાં લખવાનું છે રોકડ ખાતે, કારણ કે કઈ પણ નથી લખ્યું, એટલે જે પણ રકમ વધે એ રોકડમાં લાવી અથવા રોકડમાં લઈ જવી, એટલે રોકડ ખાતે. હવે આમાં ટોટલ કરીએ, તો આમાં 54,000 છે, એમાંથી માઇનસ કરીએ તો 15 ને 45 46,800 થાય, તો 46,800 તમે આમાંથી માઇનસ કરો, તો ડિફરન્સ આવે છે 7,200 રૂપિયા, એ પણ તમારે લખવાનું રોકડ ખાતે.
જ્યારે દાખલામાં મૂડી આપી દેવામાં આવે એટલે જે ડિફરન્સ હોય મોટા ભાગે રોકડ ખાતે હોય, કઈ ના લખ્યું તો રોકડ ખાતે, પણ એમ લખ્યું હોય કે ચાલુ ખાતે લઈ જાવ તો ચાલુ ખાતે લઈ જવાના, આ ઉધાર છે મારે જમા લઈ જવાનું, ઈના ઈના મૂડી ખાતે 22,000, અહીંયા એમના મૂડી ખાતે 7,200, મૂડી તો આપણે લખી લખી કાઢેલી છે, હવે જે વધે તો ટોટલ આનું કરો, આનું ટોટલ 22 અને 7 29,200, 29,200 માંથી 22,000 જશે, ડિફરન્સ ફરી આવશે 7,200, અને ત્યાં લખો બાકી આગળ લઈ ગયા, અને રોકડ સી લખી લખવાની 7,200, પછી બંને બાજુ ટોટલ ટેલી કરો એટલે તમારો જવાબ ક્લિયર થાય. તો બંને બાજુ ટોટલ 2,81,200 એ ટોટલ કરીને ટેલી કરી લેવાનું, દરેક 2,81,200 આ પ્રમાણે ગણતરી પૂરી થશે.